સુરતના ભટાર ખાતે એક યુવક રક્તદાન કરવા ગયો હતો તે દરમિયાન યુવક એપાર્ટમેન્ટની ટાંકીમાં પડી ગયો ઘટનાને પગલે લોકો ભેગા થઈ જતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જ્યાં મજુરા ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા યુવકને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો તો બીજી તરફ આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ ઘટનાની માહિતી મળતા અનુસાર સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય યુવક વૃષાંક વ્યાસ જગતરોજ ભટાર વિસ્તારમાં અશોકા પેવેલિયન વિભાગ કાપરિયા હેલ્થ ક્લબની સામે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં બ્લડ ડોનેટ કરવા ગયો હતો તે સમયે શોર્ટકટ રસ્તે જતા ખાલી પાણીની ટાંકીના ઢાંકણ પર પગ પડતા યુવક અંદાજે 10 ફૂટ પાણીની ટાંકીમાં અંદર પડી ગયો યુવક ટાંકીમાં પડતા ત્યાં હાજર અન્ય લોકો દોડી આવ્યા હતા અને તુરંત જ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગને જાણ કરાતા વજુરા ફાયર વિભાગનો કાફલો ઘટાસ્થળે પહોંચી ગયો તો મજુરા ગેટ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સીડીની મદદથી યુવકને બહાર કાઢી 108 દ્વારા નિર્મળ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં દર્દીને કમરના ભાગે ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું તો રક્તદાન કરવા ગયેલા આ યુવકને ટાંકીમાં પડ્યો તે સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ તેમાં જોઈ શકાય છે કે યુવક ફોન પર વાત કરતો જઈ રહ્યો હોય છે અને તે જ સમયે અચાનક તેનો પગ અંડરગ્રાઉન્ડ પાણીના ઢાંકણા પર પડે અને ત્યારબાદ તે સીધો જ ટાંકીમાં પડી જાય છે ત્યાં હાજર સ્થાનિક લોકો તેને બચાવવા દોડી આવે છે જોકે ફાયરના જવાનો દ્વારા ઓક્સિજનનો માસ્ક પહેરી અંદર ઉતર્યો અને યુવકને સમયસર બહાર કાઢી પ્રશંસનીય કામગીરી કરી હતી.